રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે શ્રી સોમનાથ મહાદેવ મંદિર સાથે પ્રતિષ્ઠાના વાર્ષિક ચોથા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હવન ભજન ભોજન અને ભક્તિ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવ મંદિર પ્રતિષ્ઠાના ચોથા વર્ષની વાર્ષિક ઉત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિરની વિશેષતા અલગ છે। આ મંદિર ખાતે વાલ્મીકીથી બ્રાહ્મણ સુધી તમામ હિન્દુ સમાજના લોકો મંદિરે આવી પૂજન કરી આરતી કરી શકે છે। આ મંદિર ખાતે કોઈ પણ જાતના ભેદભાવ કે આભડછેટ રાખવામાં આવતી નથી। આ મંદિર ખાતે વાલ્મીકી અને દલિત સમાજની દીકરીઓ પૂજન કરવામાં આવે છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન ગ્રામજનો અને ગોવાભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ દેસાઈ, માધવભાઈ દેસાઈ અને લલિતભાઈ અને અન્ય મહાનુભાવો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રતિષ્ઠાના ચોથા વર્ષમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચોથા વર્ષના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિરની 2019માં પ્રતિષ્ઠા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવી હતી, ત્યારે દલિતોની અને વાલ્મીકી સમાજની દીકરીઓનું પૂજન કરી તમામ લોકોમાં એક સારો સંદેશો આપ્યો હતો અને ભગવાનના ત્યાં કોઈ ભેદભાવ ન હોવા જોઈએ તેવું એક સમાજના મેસેજ આપ્યો હતો। ભરત સથવારા સાથે નિશા ગુરખા, સિટી ન્યૂઝ, રાધનપુર। પ્રાંતિજમાં અતિ આધુનિક બ્યુટી સલૂનનો પ્રારંભ થતા સૌંદર્ય પ્રેમી મહિલાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પ્રાંતિજમાં અતિ આધુનિક બ્યુટી સલૂનનો પ્રારંભ થતા સૌંદર્ય પ્રેમી મહિલાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આમનો પ્રાંતિજમાં વર્ષોથી અનેક બ્યુટી પાર્લરો અને બ્યુટી કોર્નરો ઠેર ઠેર જોવા મળે છે, પરંતુ ખુશી બ્યુટી સલૂન શરૂ થતા સૌંદર્ય પ્રેમી મહિલાઓ હવે પોતાના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવનાર ખુશી બ્યુટી સલૂન તરફ જ વળશે તેમાં કોઈ શક નથી। આ બ્યુટી સલૂનમાં અતિ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ, મેનિક્યોર, પેડિક્યોર, મહેંદી, આઈબ્રો, ફેશિયલ, બ્લીચ, વેક્સ જેવી સેવા ઉપલબ્ધ છે। સેવાની સાથે સાથે સેલ્સ ડિપાર્ટમેન્ટ પણ શરૂ કરેલ છે, જેમાં લેડીઝ ઇનરવેરની તમામ આઈટમો, પેન્ટી, નાઇટ ડ્રેસ અને સ્લીપ જેવી તમામ આઈટમો તદ્દન વ્યાજબી ભાવે ખરીદી શકાય છે। લગ્ન પ્રસંગે દુલ્હનને સજાવવાનો ઓર્ડર પણ લેવામાં આવે છે। આમ તો પ્રાંતિજ નગરમાં પહેલી જ વાર અતિ આધુનિક બ્યુટી સલૂન શરૂ થતા મહિલાઓમાં ખુશીની મુલાકાત લેવા સમય જરૂર ફાળવશે તેવું સંચાલકો એન્જિનિયર સલીમભાઈ સાઈ અને તેમના પરિવારે અપેક્ષા રાખી છે। રતિલાલ ટેકવાણી સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેગામ ખાતે ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દહેગામ ગામ ખાતે ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં શ્રી સગત માતાજી, શ્રી લોલાઈ માતાજી, શ્રી રવેચી માતાજી, શ્રી મેલડી માતાજી, ગોગા મહારાજ અને શ્રી ખેતરપાડા દાદાની ફળા અને ફોટાની ચલ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં પ્રતિષ્ઠાના આચાર્ય શ્રી હરિભાઈ મોહનભાઈ જોશી દહેગામ વાળા અને માતાજીના ભુવા સ્વર્ગીય મેહુરભાઈ હાજાભાઈ આહિરના આશીર્વાદથી સ્વર્ગીય આહિર હાજાભાઈ આહિર ચાવડા પરિવાર દ્વારા ભવ્ય ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। યજ્ઞના મુખ્ય યજમાન તરીકે શ્રી કાનજીભાઈ મેહુરભાઈ આહિર ચાવડા મૂર્તિ અને ફોટાના અજમલ શ્રી દિનેશભાઈ શંકરભાઈ ચાવડા આહિર સદસ્ય તાલુકા પંચાયત રાધનપુર આરતીના યજમાન શ્રી રતાભાઈ જગમાલભાઈ આહિર ચાવડા થાળના યજમાન તરીકે શ્રી રામા ભાઈ મેહુરભાઈ આહિર ચાવડા ધજાના યજમાન તરીકે શ્રી રામાભાઈ મેહુરભાઈ આહિર ચાવડા અને ચાવડા પરિવારના તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં ભવ્ય ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। વૈશાખ વદ 11 સોમવાર 15/5/2023 રોજ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દહેગામ ખાતે ચાવડા પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો હતો। ભરત સથવારા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, રાધનપુર। આજરોજ દેગામ ગામ મુકામે અમારા કુળદેવી માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવાનું આવ્યું હતું। તો હાજાબા પરિવાર દ્વારા અમારા કુળદેવી શ્રી સગત માતાજી, રવેચી માતાજી, લોલાઈ માતાજી, મેરડી માતાજી અને ગોગા મહારાજની ભવ્યતે ભવ્ય પ્રતિષ્ઠાનું આયોજન કર્યું હતું। સાથે સાથે સૌ સગા સંબંધી અને સર્વ ધર્મપ્રિય જનતાએ દર્શન અર્ચન અને મહાપ્રસાદનો લાભ લઈ અને ભવ્યથી ભવ્ય હરખુશી સાથે ઢોલ નગારા અને શરણાઈ સાથે અમારા માતાજીની ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું। શું નામ? આયર દિનેશભાઈ શંકરભાઈ, ગામ દેગામ। અરવલ્લી જિલ્લામાં મોડાસા મથકમાં અરવલ્લી વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું।
અરવલ્લી જિલ્લામાં મોડાસા મથકમાં અરવલ્લી વાલ્મીકિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી શ્રી ભીખુભાઈ પરમાર અને અસરવાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા અને સામાજિક કાર્યકર્તા શાંતિલાલ મકવાણા અમદાવાદ સાંસદ ધનગીરી બાપુ દેવરાજધામ વાલ્મીકિ સમાજના ગુરુ કણભા ધામથી ગુરુજન પધારેલ હતા અને વાલ્મીકિ સમાજ માટે નવો ઇતિહાસ રચ્યો હતો. ફક્ત ને ફક્ત વાલ્મીકિ સમાજ જોડે ભોજન લેનાર એવા સામાજિક સમરસતાના શ્રી ચંદ્રકાંતભાઈ સાહેબ તેમની ટીમ દ્વારા વાલ્મીકિ સમાજ સાથે ભોજન લીધું અને નાતજાતના વાડા મટાડવાનો પહેલ કરી હતી. આ કાર્યક્રમમાં દાતાશ્રી ખૂબ જ દીકરીઓને દાન આપવામાં આવ્યું હતું. ભરત કડિયા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, મોડાસા.